વિદ્યાર્થી મિત્રો પાના નંબર સત્યાવીસ કાઢો જેની અંદર ટવેન્ટી વન એકવીસ નંબરનો પ્રશ્ન છે આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે ઓપ્શન છે એ ખેતી કરીએ ખંતથી બી ખેતી એ જ હરિયાળી સી ખેતી આપણી કલા તો જવાબ જોવો છો આકાશવાણી કેન્દ્રો પરથી જે કૃષિ વિષયક કાર્યક્રમો જુઓ છો દરેક વિદ્યાર્થી તો એ કૃષિ વિષયક જે કાર્યક્રમ આવે છે એનું નામ શું છે કોણ કહેશે તો એમાં આવશે એ ખેતી કરીએ ખંતથી બરાબર તો બોક્સમાં લખવાનું છે એ ખેતી કરીએ ખંતથી બરાબર ત્યારબાદ બાવીસ નંબરનો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે સુંદરી વૃક્ષ બરાબર એના વૃક્ષો જે વધારે હોય એવું કયું જંગલ છે કે જેમાં સુંદરી વૃક્ષના વૃક્ષો વધારે હોય સુંદરી નામનું વૃક્ષ છે તેના વૃક્ષો વધારે હોય એવું જંગલ કયું છે એવો જિલ્લો કયો છે એવું વન ધરાવતો જિલ્લો કયો છે સોરી બરાબર તો એ અમદાવાદ બી નર્મદા કે સી જામનગર તો એમાં આવશે જામનગર જામનગરની અંદર એ ગુજરાતનો એવો જિલ્લો છે કે ત્યાં સુંદરી વૃક્ષના વન ધરાવતો જિલ્લો છે જ્યાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વનો થાય છે બરાબર ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે એ ભાવનગર બી વધઈ કે સી સુરત તો એમાં આવશે વધઈ શું આવશે વધઈ ત્યારબાદ ચોવીસ નંબરનો પ્રશ્ન રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુ સમુદ્ર વિસ્તારો તરફ વાતાપવનોને શું કહેવાય જમ એ જમીનની લહેરો બી પાણીની લહેરો કે સી દરિયાઈ લહેરો તો વિદ્યાર્થી મિત્રો એને કહેવાય જમીનની લહેરો શું કહેવાય જમીનની લહેરો જે જમીન વિસ્તાર હોય દરિયા કિનારામાં તે બાજુથી સમુદ્ર વિસ્તાર તરફ જે પવનો આવે એને જમીનની લહેરો કહેવાય શું કહેવાય જમીન કારણ કે જમીન તરફથી પવન સમુદ્ર તરફ આવે છે એટલે એને જમીનની લહેરો કહેવાય બરાબર ત્યારબાદ પચીસ નંબરનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું

ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે તો મનોરોનો અખાત કચ્છનો અખાત કે ખંભાતનો અખાત તો વિદ્યાર્થી મિત્રો ખંભાતનો અખાત શું આવશે ખંભાતનો અખાત જે ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધારે ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે મહત્ત્વ ધરાવે છે ત્યાં ઉર્જાનું ઉત્પાદન વધારે થતું આપણને જોવા મળે છે ત્યારબાદ છે સત્યાવીસ નંબરનો પ્રશ્ન તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓ જીવંત વ્યક્તિ તરીકે જાહેર કહે કરવામાં આવી છે તો એ ગંગા યમુના બી તાપી મેસવો અને સી સાબરમતી અને નર્મદા તો એમાં જવાબ આવશે ગંગા યમુના કારણ કે તે પારતીય નદીઓ જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવેલી નદી છે એ નદી છે ગંગા અને યમુના બરાબર અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતા દર કેટલો છે પુરુષ જે વર્ગ છે તેની અંદર સાક્ષર વ્યક્તિઓની ટકાવારી કેટલી છે એક્યાસી પોઈન્ટ એક્યાસી બી બ્યાસી પોઈન્ટ ચૌદ કે સી ત્યાસી ટકા બરાબર તો એમાં છે બ્યાસી પોઈન્ટ ચૌદ શું જવાબ આવશે બ્યાસી ચૌદ હવે આગળ જોઈએ બંગાળનો શોખ કઈ નદીને કહેવાય છે તો એ ગોદાવરી નદી બી કાવેરી નદી કે સી દામોદર નદી તો દામોદર નદીને બંગાળનો શોક કહેવામાં આવે હવે આપણે જોઈશું દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે તો ગોદાવરી બી કાવેરી કે ગોમતી તો એમાં જવાબ આવશે એ ગોદાવરી બરાબર ત્યારબાદ આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે બરાબર તો એમાં લખો એ પેસેફિક બી એટલાન્ટિક કે સી પ્રશાંત તો એમાં આવશે પેસેફિક શું આવશે પેસેફિક હવે આગળ જોઈએ આપણે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે અક્ષાંશ વૃત્તોમાં વચ્ચે બરાબર એકસો પંદર કિમી તો એમાં આવશે એકસો અગિયાર કિમી બરાબર તો અહીંયા આપણે લખીશું બી એકસો અગિયાર કિમી બરાબર ભારત ગુજરાત અને વિશ્વનો ઇતિહાસ આપણે જોયો તેની ભૂગોળ જોઈ અને તે વિષયક પ્રશ્નો જોયા હવે ત્યારબાદ ભારતનું જે પંચાયતી રાજ અને અર્થતંત્ર બરાબર તે વિષયક પ્રશ્નો આપણે જોઈશું જેનો ક્રમ તેત્રીસ છે ત્યારથી જ શરૂઆત કરીશું આપણે ગ્રામ પંચાયત કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે તો સામાજિક ન્યાય સમિતિ આરોગ્ય સમિતિ કે શિક્ષણ સમિતિ તો એમાં છે સામાજિક ન્યાય સમિતિ ગ્રામ પંચાયત દ્વારા કઈ સમિતિ બનાવવામાં આવે છે સામાજિક ન્યાય સમિતિ તો અહીં આપણે લખીશું એ સામાજિક ન્યાય સમિતિ બરાબર ત્યારબાદ છે ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયતનો ગ્રામ સોરી અહીંયા તો આવે છે આ વિધાન કોનું છે તો એ સુભાષચંદ્ર બોઝ બી મહાત્મા ગાંધીજી કે શ્રી બહાદુર શાસ્ત્રી તો વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધીજી શું આવશે મહાત્મા ગાંધીજી ત્યારબાદ પાંત્રીસ નંબરનો પ્રશ્ન લોકોનું લોકશાહી પદ્ધતિથી તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે એ ગ્રામસભાઓ બી પંચાયતોની બેઠકો કે સી એ અને બીમાં દર્શાવેલ બંને તો વિદ્યાર્થી મિત્રો એ અને બી ગ્રામસભાઓ અને પંચાયતી બેઠકો એ બંને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની બાબતોથી મળેલ આપણને જોવા મળે છે બરાબર છત્રીસ નંબરનો પ્રશ્ન પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે બરાબર જે પંચાયતી સભા હોય ગ્રામ પંચાયતી તો એમાં ત્રણેય સ્તરનું સંચાલન કોણ આપણને કરતું જોવા મળે તો એ રાજ્ય ચૂંટણી આયોગ કલેક્ટર કે વિકાસ કમિશનર તો વિદ્યાર્થી મિત્રો રાજ્ય ચૂંટણી આયોગ શું આવશે રાજ્ય ચૂંટણી આયોગ સાડત્રીસ નંબરનો પ્રશ્ન છે જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી થઈ શકતી નથી ખ્યાલ રાખજો બરાબર સામાજિક ન્યાય શિક્ષણ કે આરોગ્ય તો એમાં આવશે એ સામાજિક ન્યાય શું આવશે સામાજિક ન્યાય ત્યારબાદ આડત્રીસ નંબરનો પ્રશ્ન આદિવાસી વિસ્તારોની પંચાયતો અને ગ્રામ ગ્રામ સભાઓનો વિકાસ માટે ભારત સરકારે નિમેલી સમિતિ કયા નામે ઓળખાય છે તો એ ભૂરિયા સમિતિ બી કુંજરૂ સમિતિ કે સી કોઠારી સમિતિ તો એમાં આવશે એ ભૂરિયા સમિતિ કઈ આવશે એ ભૂરિયા સમિતિ બરાબર હવે ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ને ત્રાણું અનુસાર પંચાયતી રાજ્ય અને સંસ્થાઓની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે એ આઠ વર્ષે બી છ વર્ષે કે સી પાંચ વર્ષે તો સી પાંચ વર્ષે ચાલીસ નંબરનો પ્રશ્ન ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા એ માધવસિંહ સોલંકી બી અમીરસિંહ ચૌધરી કે સી શંકરસિંહ વાઘેલા તો બી અમરસિંહ ચૌધરી એકતાલીસ નંબર સામાન્ય રીતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી ગ્રામ સભા ભરવી જોઈએ એ બે બી ચાર કે સી છ તો એ બે બે ગ્રામ ગ્રામસભા ભરવી જોઈએ ઓછામાં ઓછી બરાબર વર્ષની અંદર બેતાલીસ નંબરનો પ્રશ્ન ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો ને સત્તાણું હેઠળ કયા દિવસમાં કરવાની રહે છે એ પિસ્તાલીસ બી પચાસ અને સી સિત્તેર બરાબર તો એમાં આવશે પિસ્તાલીસ શું આવશે પિસ્તાલીસ તેતાલીસ નંબર ગુડ્સ એન્ડ સર્વિસ ગુજરાત સર્વિસ ટેક્સ એ કેવા પ્રકારનો વેરો છે જીએસટી આપણે કહે છે ને જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલો છે એ સીધા કરવેરામાં આવે છે આડકતરા કરવેરામાં આવે કે એ અને બી સીધા અને આડકતરા બંને આવે બરાબર તો એમાં આવશે આડકતરા કરવેરા શું આવશે આડકતરા કરવેરા એને કહેવાય હવે જોઈએ ચુમ્માલીસ નંબર સ્વતંત્ર ભારતમાં સ્વતંત્ર ભારતમાં પહેલીવાર રૂપિયા એક હજારની ચલણી નોટો સ્વતંત્ર ભારતમાં પહેલીવાર રૂપિયા એક હજારની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી જે ચલણી નોટો બહાર પાડવામાં આવે છે બરાબર રિઝર્વ બેંક દ્વારા એમાં કઈ કઈ સોરી હજાર રૂપિયાની જે નોટ છે એ કઈ સાલમાં આવી હતી તો ઓગણીસો ને કે એકાવનમાં કે ઓગણીસો ને પિસ્તાલીસ પિસ્તાલીસની અંદર આવી હતી તો ઓગણીસો ને ચોપનમાં ક્યારે આવી હતી આપણો ભારત દેશ ક્યારે આઝાદ થયો તો ઓગણીસો સુડતાલીસમાં ક્યારે થયો તો ઓગણીસોને સુડતાલીસમાં એટલે આપણે સુડતાલીસ પછીની જ જે સાલ આવે એ જોવાની હોય બરાબર કારણ કે સ્વતંત્ર ભારત શબ્દ આપ્યો છે અંગ્રેજો ભારત છોડીને ગયા પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસ અને ત્યારબાદ આવે છે સાલ ઓગણીસો ને ચોપન તો આવશે ઓગણીસો ને ચોપન બરાબર આપણે જોઈએ ભારતમાં બેંકો દ્વારા પ્રાથમિક ક્ષેત્ર ઋણદાનનો અર્થ કોને ઋણ આપવાનો છે એ કૃષિ બી નબળા વર્ગને કે સી એ અને બી બંનેને તો એમાં આવશે સી એ અને બી કૃષિ અને નબળા વર્ગને બેંકો દ્વારા ઋણદાનનો અર્થ કોને ઋણ આપવાનો છે તો ઋણ આપવાનો બરાબર એ એનો અર્થ કોને છે નબળા વ્યક્તિ તો એ કૃ કૃષિ અને નબળા વર્ગને બેન્કો દ્વારા બરાબર પ્રાથમિક ક્ષેત્ર સેવા ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર આપણે આવે છે ને ત્રણ વિભાગ તો એ બરાબર તો એમાં જે પ્રાથમિક ક્ષેત્ર આવે એમાં કૃષિ અને નબળા વર્ગને બંને બરાબર તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી શું આવશે જવાબ સી છેતાલીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી શા કારણે તેના પ્રભાવમાં સૌથી વધુ ફૂ ફુગાવો થવાની સંભાવના છે લોક ઋણી ચૂકવણી બી બજેટ ખાદના ભરપાઈ માટે જનતા પાસેથી ઋણદાન કે સી બચે બજેટ ખાધને પહોંચવા માટે નવી મૂડીનું સર્જન તો એમાં આવશે બી બજેટ ખાદના ભરપાઈ માટે જનતા પાસેથી ઋણદાન બરાબર હવે આગળ જોઈએ ભારતમાં સુડતાલીસ નંબરનો પ્રશ્ન ભારતમાં નીચેનામાંથી કોનું વાયદા બજાર આયોગ દ્વારા નિયમન થાય છે એ જીન્સ ફ્યુચર સોરી જીન્સ ફ્યુચર્સ વેપાર બરાબર એટલે કે જણસ મુદ્રા ફ્યુચર્સ વેપાર કે ઇક્ટીવીટી ફ્યુચર્સ વેપાર તો વિદ્યાર્થી મિત્રો એ જીન્સ ફ્યુચર્સ વેપાર આગળ જોઈએ કઈ પંચવર્ષી યોજના દરમિયાન કટોકટી લાદવામાં આવી હતી કટોકટી ક્યારે લાદવામાં આવી હતી કઈ પંચ નવી ચૂંટણી થઈ અને જનતા પાર્ટી ચૂંટાઈ આવી હતી અને એ દરમિયાન નવી ચૂંટણી થઈ અને જનતા પાર્ટી ચૂંટાઈ આવી હતી તો એ ત્રીજી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના કે સાતમી પંચવર્ષીય યોજના તો એમાં આવશે બી પાંચમી પંચવર્ષીય યોજના ખ્યાલ આવ્યો દરેકને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલું જોયું એ આપણે જોઈ લઈએ વિભાગ બેની અંદર ભારત ગુજરાત અને વિશ્વનો ઇતિહાસ જોયો ગુજરાત ભારત અને વિશ્વની આપણે શું જોઈ ભૂગોળ જોઈ બરાબર એના પ્રશ્નો જોયા અને વિદ્યાર્થી મિત્રો ભારતનું પંચાયતી રાજ અને અર્થતંત્ર આટલે સુધી આજે આપણે સામાન્ય જ્ઞાનની અંદર પાના નંબર ઓગણત્રીસ સુધી અડતાલીસ પ્રશ્નો આપણે આજે કર્યા છે દરેકે તેને જવાબ સાથે નોટબુકમાં અને ચોપડીમાં લખવાના છે ફરજિયાત બરાબર ચલો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું આભાર અસ્તુ